અમીરગઢના વેપારી મથક ઇકબાળગઢ બજારમાં સરકારની ગાઈડલાઈનનું સુરસુર્યું. વિના માસ્ક પહેરી લોકોના ટોળે ટોળા ઉમટ્યા. તંત્ર લાચાર. અત્યારે દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. સરકારની ગાઈડલાઈન મુજબ દેશમાં અનલોક 3 કરવાથી ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. સાથે સાથે સરકાર દ્વારા કોરોનાની ચેન તોડવા માટે દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા ભીડભાડ વિસ્તારમાં જવું નહીં તેવા અનેક પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. હાલ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની લાઇન લાગી છે. રક્ષાબંધનનો તહેવાર હોય, ઇકબાલગઢ બજારમાં આજુબાજુમાં 42 ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે, તેમાં પણ ખાસ આ તહેવારને મહત્ત્વ આપતા આદિવાસી પ્રજા બજારમાં ફરવા આવતા હોય છે, જેને લીધે બજારમાં લોકોનું કીડિયારું ઉભરાય છે. ત્યારે 20 દિવસ અગાઉ ઇકબાલગઢના એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો, તો પણ લોકોને કોરોના વાયરસનો ડર છે જ નહીં તેમ વિના માસ્ક પહેરીને ઇકબાલગઢની બજારમાં ફરતા કેમેરામાં કેદ થયા હતા. તંત્ર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા, તેમ છતાં તંત્ર મૂક પ્રેક્ષક બન્યું હતું. જો આવી ભીડભાડવાળીમાં એકાદ વ્યક્તિ કોરોના સંક્રમણમાં આવી જાય તો ઇકબાલગઢની હાલત કેવી થાય તે આપણે વિચારી પણ નહીં શકીએ. તો તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈને સરકારની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડતા અટકાવે, નહીતર આ કોરોના નામનો વાયરસ વધુ જીવલેણ સાબિત થશે. અશોક રાણાવાસિયા, ZSTV, ઇકબાલગઢ.